Morning friends, welcome to my YouTube channel. In the previous video we are discussing about the soil permeability and seepage. In this video we are discussing about the stress distribution in soil. In that last lecture we are also discussing about the various types of phenomena create during the permeability and how can we measure the permeability by using the different tests. In this module we are discussing about the stress distribution in soil. Stress in soil due to self weight and stress in soil due to surface load. આપણે જાણીએ છીએ કે સોઇલ ઉપર બે રીતે સ્ટ્રેસ આવે. એમનું મુખ્ય પહેલું કારણ એવું હોય છે કે એમના સેલ્ફ વેઇટને કારણે. જ્યારે આપણે એમ્બેકમેન્ટ ક્રિએટ કરીએ છીએ ત્યારે એમનો સેલ્ફ વેઇટ છે એમના કારણે સોઇલ ઉપર સ્ટ્રેસ આવે. અને બીજું કારણ એવું છે કે જ્યારે કંઈક આપણે મૂવિંગ લોડ સોઇલ ઉપરથી આપણે પાસ આઉટ કરાવીએ અથવા તો કંઈક વધારાનો એક્સ્ટ્રા સરફેસ લોડ આપણે એમની ઉપર રાખીએ ત્યારે સરફેસ લોડ આવે છે. હવે કઈ રીતે આપણે એને મેઝર કરી શકીએ? સ્ટ્રેસ જે વર્ટિકલ સ્ટ્રેસ છે જનરલી બે ટાઈપના સ્ટ્રેસ કમ્પોનન્ટ હોય છે, વર્ટિકલ સ્ટ્રેસ એન્ડ હોરિઝોન્ટલ સ્ટ્રેસ. વર્ટિકલ સ્ટ્રેસ છે એ સિમ્પલી રીતે એમના માસ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. જ્યારે આપણે કોઈ પણ માસ હોય તો એકબીજા ઉપર આપણે એમને પ્લેસ કરીએ ત્યારે ઉપરના માસનો વેટ છે કોઈક નીચેના માસ ઉપર આવે. એટલે આપણે કોઈ પણ જગ્યાએ સ્ટ્રેસ ફાઇન્ડ કરીએ તો કોઈ એક પોઈન્ટ અથવા તો કોઈ એક પોઝિશન ઉપર કેટલો સ્ટ્રેસ છે એ ફાઇન્ડ કરતા હોય છે અને કોઈ પોર્શન ઉપર એમનો સ્ટ્રેસ આવતો હોય છે. એટલે કે વજન કોઈકનો કોઈક ઉપર આવે, બરાબર છે? જે વેઇટ છે ઇન્ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી નથી, બરાબર. દેટ ઇઝ ધ ડિપેન્ડન્ટ ક્વોન્ટિટી, કારણ કે આપણે માસ ઉપર ડિપેન્ડ કરતી ક્વોન્ટિટી છે. જેમ કે મૂન ઉપર જઈએ તો માસમાં ચેન્જ આવે. કઈ રીતે? ડ્યુ ટુ ગ્રેવિટી. હવે ગ્રેવિટી ક્યાં છે? કે અર્થની સરફેસમાં. તો અર્થની સરફેસ ઉપર જ્યારે કોઈ પણ લોડ આવે તો ડ્યુ ટુ ગ્રેવિટી અને એમના માસના કારણે એમના ઉપર લોડ આવે. ધ વર્ટિકલ સ્ટ્રેસ ઓન એલિમેન્ટ એ કેન બી ડિટરમાઇન્ડ સિમ્પલી ફ્રોમ ધ માસ ઓફ ધ ઓવરલેઇંગ મટીરિયલ ઇફ વાય રિપ્રેઝન્ટ ધ યુનિટ વેઇટ ઓફ સોઇલ. કોઈ પણ મટીરિયલનો યુનિટ વેઇટ વાય હોય અને એમની ડેપ્થ ઝેડ હોય, આપણે એ પોઈન્ટ ઉપર જોતું હોય કોઈ પણ સ્ટ્રેસ, હાઉ મચ સ્ટ્રેસ એક્ટિંગ ઓન એ પોઈન્ટ, તો આપણે શું કરીએ? વાય ઇન્ટુ ઝેડ. હવે વેરિએશન ઇન સ્ટ્રેસ વિથ ડેપ્થ આપણે જોઈએ. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનનો જે ડાયાગ્રામ આપણે જોઈએ, ઓઝેડ ઇઝ ઇક્વલ ટુ ગામા ઇન્ટુ ઝેડ. આ જે ટ્રાયંગ્યુલર શેપ છે એ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ છે. એટલે કે ટોપ ઉપર જોઈએ તો સ્ટ્રેસ કેવો હોય? ઝીરો હોય. જેમ જેમ નીચે આવતા જઈએ એટલે કે સોઇલ માસ વધતું જાય તો અલગ અલગ પોઈન્ટ ઉપર સ્ટ્રેસની વેલ્યુ કેવી મળે? ઝીરો. અને આપણો જે રિક્વાયર્ડ પોઈન્ટ છે એ ઉપર વેલ્યુ કેટલી મળે? ગામા ઇન્ટુ ઝેડ. ઝેડ ચેન્જ થાય એ રીતે આપણે સ્ટ્રેસની અંદર ચેન્જીસ આવે. સ્ટ્રેસ ઇઝ ઇન ધ લેયર ડિપોઝિટ. હવે અલગ અલગ લેયરો હોય એમની અંદર સ્ટ્રેસ કઈ રીતે એક્ટિંગ કરે? સપોઝ સોઇલ માસ છે એ કોન્સ્ટન્ટ લેયરવાળું નથી, એટલે કે આઇસોટ્રોપિક સોઇલ નથી. સોઇલ માસ છે લેયર બાય લેયર ચેન્જ થતો રહે છે. તો ડિફરન્ટ સોઇલ માસ છે અને જે ટાઈપ્સ ઓફ સોઇલ જે ડિફરન્ટ થાય તો એમાં એમનો માસ છે અને ડેન્સિટી છે એ કેવી હોય? ડિફરન્ટ હોય, બરાબર. ડિફરન્ટ ડેન્સિટીની સોઇલ હોય ત્યારે ટોટલ સ્ટ્રેસ કેટલો થાય? વર્ટિકલ સ્ટ્રેસ. તો એમના માટેનું ઇક્વેશન છે ઓઝેડ ઇઝ ઇક્વલ ટુ ગામા વન ઇન્ટુ એચ વન. ગામા વન એ શું છે? તો કે યુનિટ વેઇટ ઓફ સોઇલ લેયર વન ઇન્ટુ મલ્ટીપ્લાય વિથ ટોટલ ડેપ્થ ઓફ સોઇલ લેયર, એટલે કે પર યુનિટ લેયરનું, પ્લસ ગામા ટુ ઇન્ટુ એચ ટુ. ગામા ટુ એ બીજા સોઇલ લેયરની ડેન્સિટી, યુનિટ ડેન્સિટી છે, અને એચ ટુ છે એમનો ડેપ્થ છે એ લેયરનો. એવી રીતે નંબર ઓફ લેયર હોય ત્યારે ગામા એન ઇન્ટુ એચ એન ઇઝ ઇક્વલ ટુ સમેશન ઓફ ગામા આઈ ઇન્ટુ એચ આઈ. હવે વર્ટિકલ સ્ટ્રેસ એટ ડેપ્થ ઓફ ઝેડ વન આપણે જ્યારે મેઝર કરતા હોઈએ, સપોઝ મારે ઝેડ વન ડેપ્થ ઉપર વર્ટિકલ સ્ટ્રેસ મેઝર કરવો છે તો કેટલું આવે? વાય વન ઇન્ટુ એચ વન, બરાબર છે? તો કે યુનિટ વેઇટ મલ્ટીપ્લાય બાય એચ વન. વાય વન ઇઝ ધ યુનિટ વેઇટ ઇન્ટુ એચ વન. હવે વર્ટિકલ સ્ટ્રેસ આપણે ડેપ્થ ઝેડ ઉપર મેઝર કરતા હોઈએ છીએ, ઝેડ ટુ ઉપર, ત્યારે શું થાય કે પહેલું જે છે
वाई वन इंटू एच वन एम बीजा समेसन में प्लस थी जाए यी तीजा लेयर मैं एज एट थ्री मैं वाई वन इंटू एच वन प्लस वाई टू इंटू एच टू प्लस वाई थ्री इंटू एच थ्री। हवे त्रीजो केस एवो छे के स्ट्रेस ड्यू टू सेल्फ फिट नी अंदर ज्यारे यूनिफॉर्म सरचार्ज होय कोईपण सोल लेयर पर यूनिफॉर्म सरचार्ज एटले के वधारानो एक्स्ट्रा लेयर आपणे प्लेस करेलो होय लाइक रोड छे एम्बेकमेंट छे अथवा तो कंईक वधारानुं जे स्ट्रक्चर आपणे जेने कहीए के सोइल मास आपणे एमना ऊपर प्लेस करीए ત્યારે નીચેની સોઇલ ઉપર કેટલો લોડ આવે છે બરાબર જ્યારે એમ્બેકમેન્ટ બનાવવામાં આવે ડેમ માટેનું ત્યારે સોઇલ માસ એમની ઉપર પ્લેસ કરવામાં આવે સોઇલ ઉપર હવે જ્યારે સોઇલ માસ પ્લેસ કરવામાં આવે ત્યારે સોઇલની બેરિંગ કેપેસિટી સફિશિયન્ટ ન હોય તો એ શું થાય કે ડિપ્રેસ થઈ જાય અને એમના કારણે આપણું સ્ટ્રક્ચર છે એમાં ક્રેક્સ પડે તો એટલા માટે જ્યારે સોઇલ માસ કોઈ સોઇલ લેયર ઉપર ડિપોઝિટ કરવામાં આવે ઓરિજિનલ લેન્ડ સરફેસ છે એમના ઉપર આપણે કંઈક એક્સ્ટ્રા લેન્ડ સરફેસ એડ કરીએ છીએ તો ત્યારે જે સ્ટ્રેસ આપણને મળે છે એ કેવો મળે વાય ઇન્ટુ ઝેડ મીન્સ જે આપણો પહેલો કેસ હતો એ કોમન પ્લસ શું મળે ક્યુ એટલે કે સરચાર્જનો ઇફેક્ટિવ સ્ટ્રેસ એટ અ ઓરિજિનલ લેન્ડ સરફેસ પર બરાબર એન્ડ ક્યુ એટલે શું તો કે વાય ઇન્ટુ એચ વાય શું હશે કે જે આપણે ક્રિએટ કરેલી સરફેસ છે એમનો સોઇલનો યુનિટ વેઇટ Next is the vertical stress due to self weight increase with depth. There is a three type of geostatic stresses. બરાબર છે કે જ્યારે વર્ટિકલ સ્ટ્રેસીસ છે સેલ્ફ વેઇટને કારણે ઇન્ક્રીઝ થાય જેમ ડેપ્થ વધે એમ શું થાય આપણો વર્ટિકલ સ્ટ્રેસ છે એ ઇન્ક્રીઝ થાય બટ આપણે એને ત્રણ નામે ઓળખીએ જનરલી ત્રણ કન્ડિશન્સ એમની અંદર પણ હોય છે પહેલું તો ટોટલ સ્ટ્રેસ એટલે કે સિગ્મા ટોટલ બીજું છે ઇફેક્ટિવ સ્ટ્રેસ મે બી ટાઈપો એરર ઇફેક્ટિવ સ્ટ્રેસ સિગ્મા ડેસ એન્ડ પોર વોટર પ્રેશર યુ એટ મે બી અ થ્રી ટાઈપ્સ ઓફ સ્ટ્રેસ વી હેવ ટુ કાઉન્ટિંગ ડ્યુરિંગ ધી એનાલાઇઝિંગ ધી સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સોઇલ ટોટલ વર્ટિકલ સ્ટ્રેસ આપણને ખબર છે કે સોઇલ માસ હેવિંગ અ હોરિઝોન્ટલ સરફેસ વિથ અ વોટર ટેબલ એટ સરફેસ લેવલ The total vertical stress at a depth z is equal to the weight of oil material plus water. આ કન્ડિશન ક્યારે આવે જ્યારે વોટર ટેબલ પ્રેઝન્ટ હોય સોઇલની અંદર ત્યારે એઝ એટ ટોટલ સબમર્જ એસ મીન્સ સબમર્જ હોય ત્યારે ઇઝ ઇક્વલ ટુ વાય કેટ ઇન્ટુ ઝેડ વાય કેટ મીન્સ સોલિડ પ્લસ વોટરનો યુનિટ વેઇટ મલ્ટીપ્લાય બાય ઝેડ વાય કેટ એટલે કે સેચ્યુરેટેડ સોઇલ માસનો યુનિટ વેઇટ યુનિટ વેઇટ એટ સેચ્યુરેટેડ કન્ડિશન નેક્સ્ટ ઇઝ ધ પોર વોટર પ્રેશર ઇફ ધી પોરસ ઓફ ધ સોઇલ માસ ફિલ્ડ વિથ ધ વોટર એન્ડ ઇફ ધ પ્રેશર ઇન્ડ્યુસ્ડ ઇન ટુ ધી પોર વોટર રાઇઝ ટુ સેપરેટ ધી ગ્રેન્સ ધીસ પ્રેશર ઇઝ ટર્મ્ડ એઝ પોર વોટર પ્રેશર જ્યારે આપણે જોયું હશે કે બહુ એક્સ્ટ્રા રેનફોલ એક્સેસ રેનફોલ થાય ત્યારે શું થાય વોટર ટેબલ એકદમ ઉપર આવી જાય અને સોઇલ છે એકદમ લિક્વિફાઈ થઈ જાય એટલે કે રાબડું થઈ જાય આપણે કે કંઈક પણ એના ઉપર તમે પગ મૂકો તો એ સ્ટ્રેસ હેન્ડલ કરી શકે નહીં ને તમારો પગ નીચે વયો જાય બરાબર જ્યારે એ સોઇલ સૂકી હોય ત્યારે એ પૂરેપૂરો સ્ટ્રેસ એ હેન્ડલ કરી શકે અને નીચેના લેયર સુધી ટ્રાન્સફર કરી શકે હવે જ્યારે પોર વોટર એન્ટર થાય એમની અંદર સોઇલની અંદર ત્યારે એ ગ્રેઇન છે એમની ઇલાસ્ટિસિટી છે એ ખોઈ બેસે અને એમના વચ્ચેનું એડેશન છે એ તૂટી જાય એટલે એ શું કરે એ પોતે લોડ બેર કરી શકે નહીં તો આપણે એ પણ કાઉન્ટ કરવું પડે કે જ્યારે પોર વોટર પ્રેશર એપ્લાય થાય ત્યારે સોઇલની બેરિંગ કેપેસિટી કેટલી હોય છે અને વર્ટિકલ સ્ટ્રેસ એમની અંદર કેટલો હોય છે ધ પોર વોટર પ્રેશર એટ એની ડેપ્થ વિલ બી હાઇડ્રોસ્ટેટિક સિન્સ ધ વોઇડ સ્પેસ બિટવીન ધ સોલિડ પાર્ટિકલ્સ ઇઝ કન્ટિન્યુઅસ સો પોર વોટર પ્રેશર મીન્સ વાય ડબલ્યુ ઇન્ટુ ઝેડ યુનિટ વેઇટ ઓફ વોટર મલ્ટીપ્લાય બાય ડેપ્થ ઓફ વોટર ટેબલ એમને શું કહેવાય પોર વોટર પ્રેશર ઇફેક્ટિવ વર્ટિકલ સ્ટ્રેસ ડ્યુ ટુ સેલ્ફ વેટ ઓફ સોઇલ ઇફેક્ટિવ વર્ટિકલ સ્ટ્રેસ એટલે કે ધ પ્રેશર ટ્રાન્સમિટેડ ટુ ગ્રેઇન એટ ધ કોન્ટેક્ટ પોઈન્ટ થ્રુ ધી સોઇલ માસ બરાબર જે પ્રેશર ટ્રાન્સમિટ થાય ગ્રેઇન ટુ ગ્રેઇનમાં એમને શું કહેવાય ઇફેક્ટિવ પ્રેશર એટલે કે સોઇલનો સ્ટ્રક્ચર અથવા તો શેપ બદલે નહીં છતાં પણ એ પ્રેશર છે એક પાર્ટિકલ ટુ બીજા પાર્ટિકલ ટ્રાન્સફર થતું રહે The difference between the total stress and the pore pressure is saturated soil has been defined as Tarzaghi as a effective stress. બરાબર જે ડિફરન્સ છે ટોટલ
સ્ટ્રેસ અને પોર પ્રેશરનો, બરાબર, એમને તર્ઝાગી ઇફેક્ટિવ સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે અને તર્ઝાગી એ ડિટરમાઇન કરાવેલું છે એઝ એ ટોટલ સોલિડ માઇનસ યુ એટલે કે પોર વેટર પ્રેશર. તો આપણને શું મળે? ઇફેક્ટિવ પ્રેશર મળે. સ્ટ્રેસ ઇન સેચ્યુરેટેડ સોઇલ, ઇફ વોટર ઇઝ સીપિંગ ધ ઇફેક્ટિવ સ્ટ્રેસ એની પોઈન્ટ ઇન અ સોઇલ માસ વિલ ડિફર ફ્રોમ ધેટ ઇન ધી સ્ટેટિક કેસ. ઇટ વિલ બી ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ડિપેન્ડિંગ ઓન ધી ડાયરેક્શન ઓફ સીપેજ. ધ ઇન્ક્રીઝિંગ ઇન ઇફેક્ટિવ પ્રેશર ડ્યુ ટુ ધી ફ્લો ઓફ વોટર થ્રુ ધ પોર્સ ઓફ ધ સોઇલ ઇઝ નોન એઝ સીપેજ પ્રેશર. આપણે જાણીએ જ્યારે વોટર છે એ સોઇલની અંદર એન્ટર થાય ત્યારે શું કરે? ઇન્ક્રીઝ કરે ઇફેક્ટિવ પ્રેશરમાં. શેમના કારણે? તો કે વોટરના ફ્લોના કારણે. અલગ અલગ પોર્સ હોય સોઇલની અંદર, તો એમની અંદરથી જ્યારે વોટર પાસ આઉટ થાય ત્યારે એ ઇફેક્ટિવ પ્રેશર છે એ ઇન્ક્રીઝ થાય. સ્ટ્રેસીસ ઇન સિચ્યુરેટેડ સોઇલ વિધાઉટ સીપેજ. હવે જ્યારે સીપેજની કન્ડિશન ન હોય એટલે કે મોઇસ્ચર એમની અંદર હોલ્ડ થયેલું હોય, એમાંથી વોટર ફ્લો થતું હોય નહીં. અ કોલમ ઓફ સેચ્યુરેટેડ સોઇલ માસ વિથ નો સીપેજ ઓફ વોટર ઇન એની ડાયરેક્શન. આ જે પિક્ચર રિપ્રેઝેન્ટ કરે છે આ એક કોલમ છે કે એમની અંદર નો સીપેજ છે કોઈ પણ ડાયરેક્શનની અંદર, ખાલી વોટર છે એ હોલ્ડ થયેલું છે. ટોટલ સ્ટ્રેસ એટ એલિવેશન ઓફ પોઈન્ટ એ કેન બી ઓબટેન ફ્રોમ ધ સેચ્યુરેટેડ યુનિટ વેઇટ ઓફ સોઇલ એન્ડ યુનિટ વેઇટ ઓફ વોટર અબોવ ઇટ. હવે આ ટોટલ સ્ટ્રેસ કઈ રીતે મળે? તો કે સેચ્યુરેટેડ યુનિટ વેઇટ ઓફ વોટર, બરાબર, અને યુનિટ વેઇટ ઓફ સોઇલ બંનેનું સમેશન કરો એટલે તમને શું મળે? ટોટલ સ્ટ્રેસ. સ્ટ્રેસીસ ઇન અ સેચ્યુરેટેડ સોઇલ વિધાઉટ અ સીપેજ એઝ એડ ઇઝ ઇક્વલ ટુ વાય ડબલ્યુ ઇન ટુ એચ. પ્લસ એચ એ માઇનસ એચ. એચ એ શું છે? તો કે ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ એ એન્ડ ધી વોટર ટેબલ. પોઈન્ટ એ એન્ડ ધી વોટર ટેબલ એચ એ માઇનસ એચ. AZ is equal to total stress at elevation point of A. Y cat is equal to saturated unit weight of soil. Stress in saturated soil without seepage. હવે જ્યારે સીપેજ ના હોય ત્યારે કઈ રીતે અલગ અલગ ટાઈપના સ્ટ્રેસ એક્ટિંગ કરે આપણે આગળ જોયું એ જ રીતે. ટોટલ સ્ટ્રેસ કેટલો હોય? તો કે વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન, રાઈટ, વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન પોઈન્ટ એ ઉપર. પોર વોટર પ્રેશર કેટલું હોય? તો કે વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન જેટલું. વાય ડબલ્યુ ઇઝ ધી યુનિટ વેઇટ ઓફ વોટર મલ્ટીપ્લાય બાય એચ વન. ઇફેક્ટિવ સ્ટ્રેસ કેટલો હોય? તો કે એ એ માઇનસ યુ એ એટલે કે ટોટલ સ્ટ્રેસમાંથી પોર વોટર પ્રેશર માઇનસ કરો એટલે શું કહેવાય? ઇફેક્ટિવ સ્ટ્રેસ એ કેવો થઈ જાય? ઝીરો. સ્ટ્રેસ એ પોઈન્ટ બી, પોઈન્ટ બી ઉપર આપણે જ્યારે ફાઇન્ડ કરીએ પોઈન્ટ એ ઉપર શું થઈ જાય? ટોટલ પ્રેશર અને પોર વોટર પ્રેશર બંને કેવા છે? સેમ થઈ જાય ને, વોટર જ છે, સોઇલ તો છે નહીં, એટલા માટે ઝીરો. સ્ટ્રેસ એટ પોઈન્ટ બી, ટોટલ સ્ટ્રેસ ઇઝ એ બી ઇઝ ઇક્વલ ટુ વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન પ્લસ એચ ટુ ઇન્ટુ વાય કેટ, બરાબર. વાય કેટ એટલે યુનિટ વેઇટ ઓફ વોટર ઇન્ટુ વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન. વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન ઇઝ ઇક્વલ ટુ યુનિટ વેઇટ પ્રેશર ટોટલ સ્ટ્રેસ પ્લસ સેચ્યુરેટેડ સોઇલ પ્રેશર એચ ટુ ઇન્ટુ વાય કેટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ સ્ટ્રેસ. પોર વોટર પ્રેશર ઇઝ ઇક્વલ ટુ એચ વન પ્લસ એચ ટુ ઇન્ટુ વાય ડબલ્યુ, દેટ ઇઝ કોલ્ડ પોર વોટર પ્રેશર. એન્ડ ઇફેક્ટિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ એ બી માઇનસ યુ બી, રાઈટ. સ્ટ્રેસીસ ઇન અ સોઇલ વિધાઉટ સીપેજ, ઇફ નો સીપેજ ઇઝ અકર સો સ્ટ્રેસીસ એટ અ પોઈન્ટ સી વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન, વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન પ્લસ ઝેડ ઇન્ટુ
y cat means saturated unit weight of soil. Pore water pressure UC is equal to H1 plus Z into YW. All the points are calculated at point C. Point C is here. Effective stress is equal to AC minus UC. That are the common formula. Total stress minus pore water pressure is called effective stress. Stress is in saturated soil with upward seepage. Aa condition ma kevu chhe ki upward seepage chhe. Barobar downward seepage nahi, upward seepage. Etle ke niche thi upar ni baju water flow thai. Evi condition hoy tyare. To ke YW into H1. Pore water pressure is equal to YW into H1 at point A. We are measuring at point A. And effective stress is AAE upon UAE minus UAE is equal to zero, because there may be a no soil portion is here. Stress is at point B, YW into H1 plus H2 into Y cat, because in that case the soil is also included. સોઇલ છે એ પણ ઇન્ક્લુડ થાય જ્યારે બી પોઈન્ટ ઉપર આપણે સ્ટ્રેસ ફાઇન્ડ કરતા હોય ત્યારે. પોર વોટર પ્રેશર કેટલું થાય? એચ વન પ્લસ એચ ટુ પ્લસ એચ. પ્લસ એચ શેના માટે? તો કે જે વોટર કોલમ છે એના માટે. ધેટ આર ધ ડિફરન્સ ઇન વોટર કોલમ. એચ ઇન્ટુ વાય ડબલ્યુ. ઇફેક્ટિવ સ્ટ્રેસનું આપણને ખબર છે, ટોટલ સ્ટ્રેસમાંથી પોર વોટર પ્રેશર બાદ કરીએ એટલે આપણને મળે ઇફેક્ટિવ સ્ટ્રેસ. હવે સી ઉપર આપણે ફાઇન્ડ કરીએ ત્યારે જેમ પહેલાંની જેમ જ, હવે એમની અંદર ચેન્જ શું આવશે? તો કે એસી ઇઝ ઇક્વલ ટુ વાય વન એચ વાય ડબલ્યુ ઇન્ટુ એચ વન પ્લસ ઝેડ ઇન્ટુ વાય કેટ. વાય કેટ મીન્સ યુનિટ વેઇટ ઓફ સેચ્યુરેટેડ સોઇલ માસ. યુબી ઇઝ ઇક્વલ ટુ એચ વન પ્લસ ઝેડ. પોર વોટર પ્રેશર કેટલું થાય? પ્લસ એચ અપોન એચ ટુ ઇન્ટુ ઝેડ. આ શું છે? વોટર કોલમ, વોટર કોલમ પ્રેશર મલ્ટીપ્લાય બાય યુનિટ વેઇટ ઓફ વોટર. ઇફેક્ટિવ સ્ટ્રેસ એટલે ટોટલ સ્ટ્રેસ માઇનસ પોર વોટર પ્રેશર, એટલે કે એસી માઇનસ યુસી. સોરી, અહીં યુબી લખાઈ ગયું છે, યુસી છે. નોટ ધેટ એચ પણ એચ ટુ ઇઝ અ હાઇડ્રોલિક ગ્રેડિયન્ટ કોસ્ડ બાય ધ ફ્લો, એન્ડ ધેરફોર એસી ઇઝ ઇક્વલ ટુ ઝેડ વાય સીયુબી, એટલે કે વાય યુનિટ વેઇટ ઓફ સબમર્જ સોઇલ માઇનસ આઈ ઝેડ ઇન્ટુ વાય ડબલ્યુ. વાય ડબલ્યુ મીન્સ યુનિટ વેઇટ ઓફ વોટર. હવે આ છે અલગ અલગ ટાઈપના સ્ટ્રેસના ડાયાગ્રામ છે, ડિફરન્ટ ડિફરન્ટ ડેપ્થ માટે. બરાબર, એક વર્કઆઉટ એક્ઝામ્પલ છે કે આમની અંદર ત્રણ સોઇલના લેયર આપેલા છે, એમાં તમારે શું ફાઇન્ડ કરવાનું છે? કે ટોટલ સ્ટ્રેસ, પોર વોટર પ્રેશર એન્ડ ઇફેક્ટિવ સ્ટ્રેસ ત્રણે ત્રણ પોઈન્ટ ઉપર, એ બી સી અને ડી અલગ અલગ સરફેસ ઉપર. તો આપણને ખબર છે ફોર્મ્યુલા પ્રમાણે ટોટલ સ્ટ્રેસ કેટલો થાય? ગામા ઇન્ટુ એચ વન. કેટલો? ગામા ઇન્ટુ એચ વન, એટલે કે 15.1 × 1.8. બીજા માટે સેમ, ગામા ઇન્ટુ એચ વન પ્લસ ગામા ઇન્ટુ એચ ટુ. બરાબર, આ સેકન્ડ પોઈન્ટ એટલે કે સી પોઈન્ટ. આ બી પોઈન્ટ, સી પોઈન્ટ, એ પોઈન્ટ ઉપર કંઈ પ્રેશર જ ન હોય એટલે ઝીરો છે. જુઓ, છે ટોટલ સ્ટ્રેસ ઝીરો આ એ પોઈન્ટ માટે, આ બી પોઈન્ટ માટે અને આ સી પોઈન્ટ માટે. સી પોઈન્ટ માટે ત્રણેય લેયરનું સમેશન આપણે પહેલાં જે ફોર્મ્યુલા જોયું એ પ્રમાણે. ઇફેક્ટિવ સ્ટ્રેસમાં શું હોય? પોર વોટર પ્રેશર આપણે એમાંથી બાદ કરી નાખવાનું. હવે આમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ જો અહીંયા આપેલું છે. બરાબર, એટલે કે પોર વોટર પ્રેશર કેટલું થશે? ગામા ડબલ્યુ ઇન્ટુ એચ, એટલે કે 10 આપણે એઝ્યુમ કરીએ. ગામા ડબલ્યુ કેટલું એઝ્યુમ કરવાનું? 10 ઇન્ટુ એચ ડબલ્યુ, એટલે કે હેઈટ ઓફ વોટર, જે આપણે આ લેયરની ડેપ્થથી આ લેયર સુધીનું છે એટલું જ. બાકીના ઉપરના લેયરમાં કોઈ પોર વોટર પ્રેશર નહીં આવે, એટલે આ બંને વેલ્યુ છે એ જ ઇફેક્ટિવ સ્ટ્રેસ રહેશે. બરાબર, પોર વોટર પ્રેશર ઝીરો છે એટલે ટોટલ સ્ટ્રેસમાંથી આપણે કંઈ માઇનસ કરવાનું થાય નહીં. હવે જ્યારે નીચેના પોર્શન ઉપર તમે આવો છો ત્યારે ચેન્જીસ આવશે.
બરાબર. એ ચેન્જીસ શું આવશે કે ટોટલ સ્ટ્રેસ છે એમાંથી આપણે શું કરવાનું, પોર વોટર પ્રેશરને માઇનસ કરવાનું. એટલે જો આ કર્વ તમને છેક સુધી આમ લાંબો દેખાશે, અહીંયા થોડું ટૂંકો થઈ ગયો છે. ધેટ આર ઓનલી ચેન્જ, વધારાનું કાંઈ છે નહીં. એક વસ્તુ વધારે આવશે કે ત્રીજું લેયર છે એમાં આપણે યુનિટ વેઇટ ડાયરેક્ટલી લેતા હતા, એની જગ્યાએ સબમર્જ યુનિટ વેઇટ લેવાનો. કેવો યુનિટ વેઇટ? સબમર્જ, બીકોઝ વોટર ટેબલ આ લેવલ સુધી આવેલું છે. હવે તમે આમાં વેલ્યુ પુટ કરી અને ડાયરેક્ટલી ગણી પણ શકો આખો એક્ઝામ્પલ. બરાબર, ધેટ ઇઝ ધ સિમ્પલ એક્સપ્લેનેશન ઓફ સ્ટ્રેસ કેલ્ક્યુલેશન. બરાબર, હવે સેકન્ડ કેસ એવો આવે છે કે એમની અંદર આપણે સ્ટ્રેસ ડ્યુ ટુ સરફેસ લોડને કઈ રીતે એનાલાઇઝ કરી શકીએ. ટુ એનાલાઇઝ ધ પ્રોબ્લેમ સચ એઝ કમ્પ્રેસિબિલિટી ઓફ સોઇલ, બેરિંગ કેપેસિટી ઓફ ફાઉન્ડેશન, સ્ટેબિલિટી ઓફ એમ્બેકમેન્ટ એન્ડ લેટરલ પ્રેશર ઓન અર્થ રિટેનિંગ સ્ટ્રક્ચર્સ, વી નીડ ટુ નો ધી નેચર ઓફ ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ સ્ટ્રેસ અલોંગ ગિવન ક્રોસ સેક્શન ઓફ ધ સોઇલ પ્રોફાઇલ. સો વેન અ લોડ ઇઝ એપ્લાય ટુ ધી સોઇલ સરફેસ ઇસ ઇન્ક્રીઝ ધ વર્ટિકલ સ્ટ્રેસ વિધિન ધી સોઇલ માસ. The increase of stresses are the greatest directly under the loaded area but extend indefinitely in all directions. Allowable settlement usually set by building codes may control the allowable bearing capacity. The vertical stress increase with a depth of determined to calculate the amount of settlement that a foundation may undergo. And the foundation or the structure placed on the surface of earth will produce stress in soil. આપણે જાણીએ છીએ કે જ્યારે કંઈ પણ લોડ આવે સોઇલ ઉપર ત્યારે એ શું ક્રિએટ કરે? સ્ટ્રેસ ક્રિએટ કરે. અને એ સ્ટ્રેસીસ છે એ ડિક્રીઝ થાય વિથ ધી ડિસ્ટન્સ ફ્રોમ ધી લોડ. કારણ કે તમે 10 મીટર નીચે જાઓ અને તે તમારી બિલ્ડિંગ કોઈ સ્ટ્રેસ તમારા સોઇલ ઉપર ઇન્ડ્યુસ કરતી હોય તો 10 મીટર નીચે સ્ટ્રેસ બહુ ઓછો હોય. બટ જ્યારે તમે સરફેસ ઉપર સ્ટ્રેસ મેઝર કરો તો ટોટલ લોડ ક્યાં હોય? સરફેસ પર. ઇન્ડિવિજ્યુઅલ કોલમ ફુટિંગ ઓર વ્હીલ લોડ્સ મે બી રિપ્લેસ બાય ધ ઇક્વિવેલન્ટ પોઈન્ટ લોડ પ્રોવાઇડેડ ધેટ ધી સ્ટ્રેસીસ આર ટુ બી કેલ્ક્યુલેટેડ એટ ધ પોઈન્ટ સફિશિયન્ટલી ફાર ફ્રોમ ધી પોઈન્ટ ઓફ એપ્લિકેશન ઓફ પોઈન્ટ લોડ. આપણે જાણીએ છીએ કે અલગ અલગ કન્ડિશનની અંદર હોય છે કે કોન્સન્ટ્રેટેડ લોડ હોય અમુક જગ્યાએ. બરાબર, એમને કહેવાય કોલમ ફૂટિંગ્સ હોય, વ્હીલનો લોડ હોય, એમને કહેવાય કોન્સન્ટ્રેટેડ લોડ કહેવાય. ડાયરેક્ટલી વ્હીલ છે એ જમીનમાં બેસી જાય. શા માટે? કારણ કે બેરિંગ કેપેસિટી ઓછી હોય સોઇલની અને કોન્સન્ટ્રેટેડ લોડ એમના ઉપર આવે એટલે. હવે કોન્સન્ટ્રેટેડ લોડ માટેના બે ફોર્મ્યુલા છે વર્ટિકલ સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશનના ફાઇન્ડ આઉટ કરવા માટેના. એમનો પહેલું ફોર્મ્યુલા છે એ છે બોસ્કિન એક્સ ફોર્મ્યુલા અને બીજું ફોર્મ્યુલા છે એ વેસ્ટરગાર્ડ ફોર્મ્યુલા છે. હવે બેસ્કિન એક્સ ભાઈ કોણ હતા? પોઈન્ટ લોડ માટે એમણે કંઈક ફોર્મ્યુલા ડિરાઈવ કર્યા છે સ્ટ્રેસ ફાઇન્ડ કરવામાં, તો એ કોણ હતા? એમનો જે વર્કિંગ હતું એ 13 માર્ચ 1842 થી 19 ફેબ્રુઆરી 1929 સુધીનું હતું. અને એ ફ્રેન્ચ મેથેમેટિશિયન હતા એન્ડ ફિઝિસિસ્ટ હતા. હુ મેડ અ સિગ્નિફિકન્ટ કોન્ટ્રીબ્યુશન ટુ ધી થિયરી ઓફ હાઇડ્રોડાયનેમિક વાઇબ્રેશન, લાઇટ એન્ડ હીટ. એમના માટે એમણે ઘણું કોન્ટ્રીબ્યુટ કરેલું હતું. હવે 1885માં બોસ્કિનેકે ડેવલપ કર્યું એક મેથેમેટિકલ રિલેશનશીપ ડિટરમાઇન કરવા માટે નોર્મલ અને શીયર સ્ટ્રેસ એટ એની પોઈન્ટ ઇનસાઇડ અ હોમોજીનિયસ ઇલાસ્ટિક આઇસોટ્રોપિક મીડિયમ્સ ડ્યુ ટુ કોન્સન્ટ્રેટેડ પોઈન્ટ લોડ લોકેટેડ એટ સરફેસ. હોમોજીનિયસ ઇલાસ્ટિક અને આઇસોટ્રોપિક મીડિયમમાં જ્યારે કોન્સન્ટ્રેટેડ પોઈન્ટ લોડ લાગે ત્યારે જે નોર્મલ અને શીયર સ્ટ્રેસ વચ્ચેનું રિલેશનશીપ ડેવલપ કરવા માટેનું એમણે ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું. હવે એમણે અમુક એઝપ્શન્સ આપેલા છે કે ધ સોઇલ માસ ઇઝ અ ઇલાસ્ટિક આઇસોટ્રોપિક હેવિંગ અ આઇડેન્ટિકલ પ્રોપર્ટીઝ ઇન ઓલ ડાયરેક્શન. મીન્સ કે આખે આખો સોઇલ માસ કેવો હોવો જોઈએ? એની કેરેક્ટરિસ્ટિક સેમ હોવી જોઈએ. બરાબર, વેરિયેબલ સોઇલ માસ માટે આ થિયરી એપ્લાય થઈ શકે નહીં. એન્ડ સેમી ઇન્ફાઇનાઇટ ડેપ્થ. બરાબર, એટલે કે ઇન્ફાઇનાઇટ ડેપ્થ સુધી આ થિયરી એપ્લાય ન થઈ શકે. કાંઈક ડેપ્થ આપણે એઝ્યુમ કરવી પડે કે ક્યાં સુધી આપણે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન ફાઇન કરવું છે. અને ધ સોઇલ ઇઝ વેઇટલેસ. આ થિયરીમાં એવું કહેવામાં આવ્યું કે સોઇલનો કોઈ વજન છે
નહીં, ખાલી ઉપરથી લોડ એપ્લાય કરો એમનો જ સ્ટ્રેસ આપણે ગણીએ છીએ. સોઇલ સ્ટ્રેસ આપણે આમાં કન્સિડર કરતા નથી. ધ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ધ સિગ્મા ઝેડ ઇન ઇલાસ્ટિક મીડિયમ અપીરન્ટલી રેડિયલી સિમેટ્રિકલ. ધ સ્ટ્રેસ ઇઝ ઇન્ફાઇનાઇટ એટ ધ સરફેસ ડાયરેક્ટલી બિનીથ ધ પોઈન્ટ લોડ એન્ડ ડિક્રીઝીઝ વિથ ધ સ્ક્વેર ઓફ ડેપ્થ. આ ભાઈનું સ્ટેટમેન્ટ હતું કે ડાયરેક્ટલી જે બિનીથ ધ પોઈન્ટ લોડ છે એ સ્ટ્રેસ કેવો હોય, તો કે ઇન્ફાઇનાઇટ હોય. ઇન્ફાઇનાઇટનો મતલબ કે એમને તમે જે એપ્લાય કરો એનો એ જ હોય. અને એ ઘટે કેટલો, તો કે જેમ ડેપ્થ વધતી જાય એમ સ્ક્વેરના ફોર્મમાં ઘટતો જાય. સપોઝ કંઈક તમારો સ્ટ્રેસ લોડ 10 છે તો અંડર રૂટ 10 જેટલો પર જે તમારો ડેપ્થ હોય યુનિટ ડેપ્થ એટલે સુધી એ રિડ્યુસ થાય. એટ એની ગીવન નોન ઝીરો રેડિયસ આર ફ્રોમ ધ પોઈન્ટ ઓફ લોડ એપ્લિકેશન. ધ વર્ટિકલ સ્ટ્રેસ ઇઝ ઝીરો એટ ધ સરફેસ એન્ડ ઇન્ક્રીઝીસ ટુ ધ મેક્સિમમ વેલ્યુ એટ ડેપ્થ વેર એટ ઇઝ ઇક્વલ ટુ 39.25 ડિગ્રી એપ્રોક્સિમેટલી એન્ડ ધેન ડિક્રીઝ વિથ ડેપ્થ. હવે આપણે જોઈએ કઈ રીતે ઘટે અને વધે અને ફોર્મ્યુલેશન કઈ રીતે થાય છે. અકોર્ડિંગ ટુ ધી બોસ્કિનેક્સ એનાલિસિસ ધ વર્ટિકલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ એટ અ પોઈન્ટ એ કોઝડ બાય ધી પોઈન્ટ લોડ ઓફ મેગ્નિટ્યુડ પી. હવે કંઈ કંઈ લોડ લાગે છે, બરાબર છે. હવે એ લોડનું જે સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન કોઈક એ પોઈન્ટ ઉપર કેટલું આવશે, તો એ ફાઇન્ડ કરવા માટે ત્રણ કમ્પોનન્ટ આપણે લઈએ. એક વર્ટિકલ કમ્પોનન્ટ, એક હોરિઝોન્ટલ કમ્પોનન્ટ, હોરિઝોન્ટલની અંદર પણ વાય ડાયરેક્શનના કમ્પોનન્ટ અને એસ ડાયરેક્શન અથવા તો એક્સ ડાયરેક્શન, બરાબર. તમે જે એઝ્યુમ કરવું એ કરી શકો. ત્રણ કમ્પોનન્ટ આપણે એઝ્યુમ કરીએ. હવે અહીંયાથી અહીંયા એમનું હોરિઝોન્ટલ ડિસ્ટન્સ કેટલું છે ઇન ધ હોરિઝોન્ટલ પ્લેન, એક્સ જેટલું. ટ્રાન્સવર્સ ડિસ્ટન્સ કેટલું થાય, આર જેટલું. અને વર્ટિકલ ડિસ્ટન્સ ઝેડ જેટલું થાય છે, બરાબર. આ ત્રણ ડિસ્ટન્સીસ આપેલા છે. અકોર્ડિંગ ટુ ધી બોસ્કિનેક્સ એનાલિસિસ ધ વર્ટિકલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ એટ અ પોઈન્ટ એ કોઝ્ડ બાય પોઈન્ટ લોડ ઓફ મેગ્નિટ્યુડ પી ઇઝ ગીવન બાય. હવે ઝેડ પોઈન્ટ ઉપર કેટલો લોડ લાગે છે, એ પોઈન્ટ ઉપર કેટલો લોડ લાગે છે તો એ ફાઇન્ડ કરવા માટેનું ફોર્મ્યુલા એણે ડિરાઈવ કર્યું. હવે ફોર્મ્યુલા ડિરાઈવ કરવું એ બહુ લાંબી પ્રોસિજર છે, એટલે આપણે ડાયરેક્ટ થિયરી જોઈશું. 3p upon 2π z square મલ્ટીપ્લાય 1 upon 1 plus r by z square બ્રેકેટ 5/2 raised to 5/2. અને સિગ્મા ઝેડ એટલે કે ઇફેક્ટિવ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ પી અપોન ઝેડ સ્ક્વેર ઇન્ટુ આઈબી. હવે આ આઈબી શું છે, તો કે એક ફેક્ટર છે જે એમણે કેલ્ક્યુલેટિવલી ડિરાઈવ કરેલો છે. આઈબી ફેક્ટર કેલ્ક્યુલેટ કરવા માટેનું પણ ફોર્મ્યુલા છે. 2 upon 3 upon 2π 1 upon 1 plus r by z raised to z square and bracket raised to 5/2. TF ઇક્વેશન શોઝ ધેટ ધી વર્ટિકલ સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી લોડ. વર્ટિકલ સ્ટ્રેસ કેવો છે, ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી લોડ. આ શું છે, વર્ટિકલ સ્ટ્રેસ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધી લોડ. ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી ડેપ્થ સ્ક્વેર્ડ એન્ડ પ્રપોર્શનલ ટુ ધ સેમ ફંક્શન ઓફ ધ રેશિયો આર બાય ઝેડ. આ તમે ફોર્મ્યુલા ઉપરથી તારવી શકો. ઇટ શુડ બી નોટેડ ધેટ ધી એક્સપ્રેશન ફોર ઝેડ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ ઇલાસ્ટિક મોડ્યુલસ TF, બરાબર. ઇલાસ્ટિક મોડ્યુલસ આમાં ક્યાંય કન્સિડર થતો નથી. એન્ડ ધી પોઈઝન્સ રેશિયો મ્યુ. ધ સ્ટ્રેસ ઇન્ક્રીઝ વિથ ડેપ્થ ઇઝ અ ફંક્શન ઓફ જીઓમેટ્રી. ડેપ્થ ઇઝ અ ફંક્શન ઓફ જીઓમેટ્રી ઓનલી. આમની અંદર ઇલાસ્ટિક મોડ્યુલસ કે પોઈઝન્સ રેશિયો એક પણ વસ્તુ આપણે કન્સિડર કરતા નથી, કારણ કે મટીરિયલમાં જ્યારે સ્ટ્રેસ ઇન્ડ્યુસ થાય ત્યારે એમનો ઇલાસ્ટિક મોડ્યુલસ ને આપણે કન્સિડર કરવો પડે. હવે આર બાય ઝેડ ઉપરથી આપણે આર બાય ઝેડનો જે રેશિયો હોય છે એમના ઉપરથી આપણે આઈબી ડાયરેક્ટલી આ ટેબલ ઉપરથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, અથવા તો આપણે પેલું જે છે એ કેલ્ક્યુલેશનનો પણ યુઝ કરી શકીએ. બટ ઇન ધ એક્ઝામ્પલ કેસીસ આ ડેટા આપેલા હોય છે, બરાબર. આ વેરિયસ ટેબલ છે અલગ અલગ આર બાય ઝેડ માટે. મેક્સિમમ આર બાય ઝેડ 5 સુધી એ તો બહુ વધારે થઈ ગયું, બરાબર. ત્યારબાદ શું હોય, 5 પછી આર બાય ઝેડ હોય તો
એમની વેલ્યુ ઝીરો થઈ જાય, બરાબર. એમનાથી વધારે આર બાય ઝેડ મળે નહીં. અને આર બાય ઝેડ ઝીરો ઝીરો હોય ત્યારે આઈ બીની વેલ્યુ મેક્સિમમ કેટલી હોય છે? તો કે 0.47 જેટલી. ઓકે, નાવ વી આર કન્ટિન્યુઈંગ ઇન અવર નેક્સ્ટ લેક્ચર, લાઈક વર્ટિકલ સ્ટ્રેસ ઇન સોઇલ એન્ડ હાઉ વેન યુ ક્રિએટ ધી પ્રેશર ડિસ્ટ્રીબ્યુશન ડાયાગ્રામ. થેન્ક યુ.